गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ભૂગોળ વિષયમાં પ્રકરણ 9 કુદરતી સંસાધનો કેન્દ્ર આપણે આ નાના લેક્ચરમાં પશુ સંસાધન વિશે ચર્ચા કરીશું. આજ આપણે પશુ સંસાધનની કઈ સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જેના એમાં પછી પશુ સંસાધનની સમસ્યાઓ જો સમસ્યા હોય તો એનો ઉકેલ કેવો હોય છે એના પછી આપણે એના ઉકેલ વિશે ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે માનવ સંસાધન વિશે તો માણસે સંસાધનનો ઉપયોગ કઈ રીતે કરવો? તો માનવની શક્તિ,
એની બુદ્ધિ અથવા ટેકનોલોજી દ્વારા તેનો ઉપયોગ કરી અને કોઈ પણ પદાર્થનો ઉપયોગમાં લઈએ અને ત્યારે પદાર્થ સંસાધન બને. પણ એને આપણે જોઈએ તો માનવ સંસાધનની પણ પાછળ અમને ઘણી બધી સમસ્યાઓ છે કે અનેક સમસ્યાઓ છે. તો એ સમસ્યામાં જો કોઈ સમસ્યા એના મૂળમાં હોય તો વસ્તી વધારે છે. આજે દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. એના કારણે શું થાય છે કે સંસાધનનો ઉપયોગ એક સરખી રીતે થતો નથી. અમુક પ્રદેશો એવા છે કે ત્યાં વસ્તી ગીચતા ખૂબ ઓછી છે, એટલે કે વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું. તો એવું થાય કે સંસાધનનો ઉપયોગ કરવાવાળા માણસો ખૂબ ઓછા, કારણ કે આર્થિક કાર્ય કરતા હોય તો જે સંસાધન છે ઉપયોગ થતો નથી. અમુક પ્રદેશો એવા છે કે ત્યાં વસ્તીનું ખૂબ વધારે પ્રમાણ છે, ખૂબ જ વધારે પ્રમાણ છે. તો એનાથી શું થાય છે કે સંસાધનોની તકલીફ વધે છે, કેમ કે વસ્તી છે, લોકો આ કાર્ય ખૂબ કરે છે, તો એના પ્રમાણમાં જે સંસાધનો છે ઓછા આવે છે. તો એના કારણે ઘણીવાર સંસાધનોની તકલીફ પણ વધે છે. પણ આપણે જોઈએ કે માનવ સંસાધનની સૌથી કોઈ મોટી સમસ્યા હોય તો એ વસ્તી વધારો છે, વસ્તી વિસ્ફોટ છે. તો એ વસ્તી વિસ્ફોટ અને વસ્તી વધારાને કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે અને જે પ્રદૂષણો પણ ખૂબ ઉપયોગમાં ઉદ્ભવ થયા છે. તો એના માટે પહેલાં જે વસ્તીનું નિયંત્રણ કરવું જોઈએ, એના માટે ખૂબ પ્રોત્સાહન આપવું જોઈએ. માણસે પણ સમજવું જોઈએ અને સરકારે પણ વસ્તી નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ. તો મિત્રો, આજે ત્રણ જે મેં મુદ્દા તમને સમજાવ્યા કે પશુ સંસાધનની સમસ્યાઓ, એનો ઉકેલ અને છેલ્લે માનવ સંસાધન. હવે આ જે ચેપ્ટર છે એ આપણું શું થાય છે, આના પછીના લેક્ચરમાં આપણે જે ચેપ્ટર નંબર 10 વિશે ચર્ચા કરીશું.